बांधवानु छे। ज्यारथी तेमना पुत्रवधूने टिकीट आपवामां आवी छे त्यारथी परिवारवाद बहार आव्यो छे। भाजपना विवादास्पद सांसद भान भूल्या दृश्यमां जोई शकाय छे। मीडियाकर्मीने मार मारवा माटे हाथ उगाम्यो, प्रवासी चौहाणनो गुस्सो नीकळ्यो छे। તેમના પુત્રવધૂને ટિકિટ આપવામાં આવતા તેમણે પહેલા તો 5 પાનાનો પત્ર અમિત શાહને આપ્યો છે। આ સાથે સાથે તેમના પત્ની રંગેશ્વરી દેવીએ પણ વિવાદ કર્યો હતો ત્યારે પત્રકારોએ તેમને પરિવારમાં ટિકિટની ટકટકને લઈને સવાલ કર્યો અને ત્યારે પ્રભાસી ચૌહાણે આ પ્રકારનું કંઈક વર્તન કર્યું જે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને તેમનો ગુસ્સો સાફ દેખાય। મીડિયાકર્મીને મારવા માટે હાથ ઉગામ્યો પ્રભાસી ચૌહાણે, પહેલા તો તેમનો હાથ પકડ્યો, જોકે કાર્યકરો દ્વારા તેમને શાંત પાડવામાં આવતા તેઓ શાંત પડી ગયા હતા, પરંતુ મીડિયાકર્મીઓ દ્વારા જેમને ટિકિટને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે કંઈક આ પ્રકારનું વર્તન તેમણે મીડિયાકર્મી સાથે કર્યું। આ વિશે વધુ વાતચીત કરવા હરમેશ ફોનલાઈન પર। હરમેશ, પ્રભાસી ચૌહાણનો ગુસ્સો મીડિયાકર્મીઓ પર ઉતરતો હોય તેવું દેખાઈ રહ્યું છે, પરિવારવાદને લઈને જ્યારે ટિકિટને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે। હરમેશ, મારો અવાજ આવી રહ્યો છે? જી ચોક્કસ, વાત કરવામાં આવે તો આજે જે મન કી બાત નો જે કાર્યક્રમ હતો તેમાં સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા, ત્યારે પંચમહાલના સાંસદ પણ અહીંયા હાજર રહ્યા હતા। પંચમહાલના સાંસદ પ્રભાસી ચૌહાણ અહીંયા હાજર હતા ત્યારે મીડિયાએ તેમને સવાલ કર્યો કે અમિત શાહને તેમને લેટર લખ્યો છે તે બાબતે જયારે મીડિયાએ તેમને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે મીડિયાનું માઇક પકડી અને લાફો મારી દીધી તેવી ધમકી આપી હતી અને અન્ય જે કેમેરામેન અહીંયા હાજર હતા તે કેમેરામેનને પણ ધક્કો મારી અને તેઓ કાર્યક્રમ છોડીને ભાગી ગયા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવતો તેમના પરિવારનો જે ટિકિટને લઈને જે વિખવાદ છે તે હવે તેઓ તેનો જે ગુસ્સો છે તે હવે મીડિયા ઉપર ઢોળી રહ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી બિલકુલ હરમેશ, આ પ્રકારનું વર્તન ક્યાં કેવું કહી શકાય કે કદાચ ભાજપ પહેલેથી જ ભાળી ગઈ હોય અને પુત્રવધૂને ટિકિટ અપાઈ હોય? પહેલેથી તેમને તે સમસ્યા તો નડી જ રહી છે કે તેમની પત્નીને નહીં પરંતુ તેમની વહુને ટિકિટ મળી રહી છે, જે બાબતને લઈને તેઓ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, વિવાદમાં છે। ત્યારે તેમણે અમિત શાહને એક પત્ર પણ લખ્યો હતો, જે પત્ર લખ્યો હતો તે બાબતે પણ જ્યારે સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે પ્રભાસી પાછા કામે લાગી ગયા છે અને તેઓ તે જે માથાકૂટ હતી તેમાંથી બહાર આવી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તે માથાકૂટ ચાલુ હોય અને પ્રભાસીએ આજે જે મીડિયાકર્મીઓ સાથે જે માથાકૂટ કરી અને લાફો મારવાની જે ધમકી આપી તેની પછી સ્પષ્ટ સાબિત થાય છે કે હજુ સુધી પ્રભાસી આ બાબતથી નારાજ છે અને ટિકિટને લઈને ચિંતામાં છે। બિલકુલ, દ્રશ્યો જોઈને તો લાગતું નથી મીડિયા સાથે કોઈ વાતચીત કરી હોય, પરંતુ આ બવાલ પહેલા એમણે કોઈ મીડિયા સાથે વાતચીત કરી બીજી કોઈ બાબતને લઈને? ચોક્કસ, જયારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કાર્યક્રમમાં તેઓ મોડા મોડા પહોંચ્યા હતા પરંતુ મીડિયા સામે તેમણે કોઈ વાત કરી ન હતી। જયારે કાર્યક્રમ પૂરો થયો જયારે વિજય રૂપાણી અહીંયાથી રવાના થયા હતા ત્યારે ત્યારે પ્રભાસસિંહ દેખાયા હતા અને પ્રભાસસિંહ જયારે મળ્યા ત્યારે મીડિયાએ તેમને સવાલ પૂછ્યો હતો અને તેઓ તે સવાલ ઉપર તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા અને તેમણે આ રીતની હરકત કરી હતી। બિલકુલ હરમેશ, જાણકારી બદલ આભાર। તો જે રીતે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે જે પ્રભાસસિંહ ચૌહાણ જયારે તેમને ટિકિટને લઈને સવાલ કરવામાં આવ્યો ત્યારે મીડિયાકર્મીનો હાથ પકડીને લાફો મારી દઈશ એ પ્રકારનું વાક્ય ઉચ્ચારવામાં આવ્યું ને કંઈક આ પ્રકારનું વર્તન મીડિયાકર્મીઓ સાથે કરતા જોવા મળે। આમ તો તેઓ કહી રહ્યા છે કે આ તમામ બાબતો ભૂલીને તેઓ ફરીથી ભાજપ સાથે હવે કામમાં જોતરાઈ ગયા છે અને તેઓ ભાજપ સાથે જ રહેશે। આ તમામ પ્રકારના નિવેદનો અત્યાર સુધી તો તેઓ શાંતિથી આપતા રહ્યા, પત્ર લખીને એક પ્રોસેસ પ્રમાણે રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ આ પ્રકારનું વર્તન કહી રહ્યું છે કે હજુ પણ તેમના મનમાંથી ટિકિટ નથી મળી તે વાત કહી નથી। કેટના સવાલને લઈને કંઈક આ પ્રકારનું વર્તન જોવા મળ્યું પ્રભાસસિંહ ચૌહાણ। એક પૂર્વ સાંસદ આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય?